નમસ્કાર મિત્રો, દેશી બસ યુટ્યુબ ચેનલ માં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, હવામાન અપડેટ તેમજ હાલના તાજા અગત્યના સમાચાર જાણીશું. પહેલા જો તમે લોકો ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલના માધ્યમથી તમને સવાર, બપોર અને સાંજના તાજા અગત્યના સમાચાર મળતા રહેશે. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ વાવાઝોડાની, તો મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની અસર કેવી રહી છે સમાચાર દરમિયાન? મિત્રો, ચોમાસું આવ્યું નથી એ પહેલા એક વાવાઝોડું તો બની ચૂક્યું છે, જે બંગાળની ખાડીમાં બન્યું હતું. પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને ઓડિશાને તે નુકસાન કર્યું હતું અને અંદમાન અને નિકોબારના ટાપુઓમાં પણ તે નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ મિત્રો ગુજરાતમાં કોઈ પણ જાતનો અસર નહોતી કરી. પણ મિત્રો, જો અરબસાગરમાં વાવાઝોડું બનશે તો તે ગુજરાતને પૂરેપૂરી રીતે અસર કરશે તેની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ મિત્રો, હાલ કોઈ પણ જાતની સંભાવના નથી કે ગુજરાતમાં કોઈ વાવાઝોડું આવે અને અસર કરે. પરંતુ મિત્રો, ગુજરાતમાં ચોમાસા દરમિયાન કુલ 2-3 વાવાઝોડા બનતા હોય છે, પરંતુ ગુજરાતને ઓછી અસર કરતા હોય છે. ગયા વખતે એક વાવાઝોડું બન્યું હતું જે ગુજરાતને ખૂબ જ અસર કરી હતી, પરંતુ આ વખતે એની કોઈ પણ સંભાવના નથી કે વાવાઝોડું બને. પરંતુ મિત્રો, ચોમાસા દરમિયાન 2-3 વાવાઝોડા બનશે એની પૂરેપૂરી શક્યતા છે અને ગુજરાતમાં અસર કરશે તેની કોઈ પણ જાતની શક્યતા નથી. મિત્રો, ગુજરાતમાં ચોમાસાની વાત કરીએ તો ગુજરાતમાં હાલ ચોમાસું નથી બેઠું અને કોઈ વરતારો પણ નથી દેખાતો. પરંતુ મિત્રો, ગુજરાતમાં સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસશે. વલસાડ, તાપી, સુરત, ભરૂચ, ડાંગ જેવા જિલ્લામાં બેસી જશે અને 20 જૂન દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતના 7-8 જિલ્લામાં ચોમાસું આવી જશે તેની પૂરેપૂરી શક્યતા છે. મિત્રો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો 25 જૂનની આજુબાજુ ત્યાં ચોમાસું બેસી જશે અને ગુજરાતમાં સૌથી છેલ્લે કચ્છમાં ચોમાસું બેસશે. કચ્છમાં 25 જૂનથી 30 જૂનની વચ્ચે ચોમાસું બેસી જશે. મિત્રો, ભારતમાં ચોમાસાની વિશે વાત કરીએ તો ભારતમાં હાલ ચોમાસું બેસી ગયું છે, પરંતુ ભારતના અંદમાન અને નિકોબાર તેમજ કેરળમાં ચોમાસું બેસી ગયું છે. મિત્રો, કેરળમાં દર વખતે 1 જૂનની આજુબાજુ ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે હવામાન વિભાગની આગાહી અનુસાર 5 દિવસ વહેલા ચોમાસું બેસશે, તેથી કેરળમાં 27 મેની આજુબાજુ ચોમાસું બેસી જશે. અને આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં 15-16 જૂનની આજુબાજુ ચોમાસું બેસી જશે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ 15 જૂનથી 20 જૂનની વચ્ચે ચોમાસું બેસી જશે. મિત્રો, અને સૌ પ્રથમ ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતમાં જ બેસશે, પરંતુ ભારતમાં વાવાઝોડાની અસરની વિશે વાત કરીએ તો ભારતમાં અરબસાગરમાં વાવાઝોડું બને અથવા તો બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તે ભારતને તો અસર કરશે જ. બસ મિત્રો, તો આજના વિડીયોમાં એટલું. જો વિડીયો પસંદ આવ્યો તો ખાસ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને દરેક લોકો સુધી શેર કરજો.